અરવલ્લીના વાલપુરમાં કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી શાકભાજીના પાકમાં ભારે નુકસાન થયું છે। તો આ તરફ રાસાપુરમાં ખેડૂતોને 3 વીઘા જમીનમાં કરેલા કોબીજનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। કોબીજના પાકમાં વીઘા દીઠ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે, ત્યારે સારી ઉપજની આશાએ બેઠેલા ખેડૂતોને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે। ગઈકાલે કરા સાથે પડેલા વરસાદને કારણે કોબીજનો પાક તૈયાર હતો, જે સંપૂર્ણપણે નષ્ટ થયો છે। કોબીજના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગઈકાલે જે કમોસમી વરસાદ અને કડા પડવાથી મારા ખેતરની અંદર કોબીનો પાક વાયેલો હતો 3 વીઘાની અંદર। જે પાકની અંદર વરસાદના કડા પડવાથી બધા કોબીના દડા ફાટી ગયા અને કોવાડ પડી ગયો છે। મારા ખેતરની અંદર વીઘે 1 લાખ ખર્ચો કરેલો હતો આ બિયારણ રોપા લાવવાનો, ખાતર બિયારણનો। આજે આ ખેતી બિલકુલ નષ્ટ થઈ ગઈ છે। આ જે મારો ખેતીનો પાક તૈયાર થયેલો, કાલે માર્કેટમાં પકડવાની તૈયારીમાં હતો, પણ આજે એ પાક કોઈ લેવા તૈયાર નથી, જોવાનો પણ ના થાય એવો હાલત થઈ ગઈ છે।